વડોદરામાં ઓમિક્રોનનો વિસ્ફોટ વડોદરામાં ઓમિક્રોનના એક સાથે સાત કેસ નોંધાતા તંત્ર ચિંતામાં કોરોનાથી સંક્રમિત થયેલા સાત વ્યક્તિ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું તાજેતરમાં જ પરિવારના લોકો ઝામ્બિયાથી પરત ફર્યા હતા વડોદરામાં ઓમિક્રોનના કુલ કેસો આંકડો 10 પર પહોંચ્યો ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસો આંકડો 30 પર પહોંચી ગયો છે હાલ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 25 દર્દી સારવાર હેઠળ જ્યારે 5 દર્દી સાજા થયા રાજ્યમાં કોરોના વાયરસનો વિસ્ફોટ છેલ્લા 24 કલાકમાં 111 નવા કેસ નોંધાયા બે દર્દીઓ કોરોનાને કારણે મોત થયું તો 78 દર્દીઓ સાજા થયા રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 43 નવા કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર થતા સરકારની વધી ચિંતા રાજ્ય સરકાર આગામી બે દિવસમાં જાહેર કરશે નવું નોટિફિકેશન 31 ડિસેમ્બરની ઉજવણી પર મુકાઈ શકે છે પ્રતિબંધ માસ્ક માટે ફરી આવી શકે છે કડક નિયમો અમદાવાદમાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો થયો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા દર્દીઓમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના કેસમાં વધારો જામનગરમાં કોરોના બન્યો ઘાતક કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા બે દર્દીઓના મોત 3 દિવસમાં 3 મોતથી ચિંતાનું મોજું ફરી વળ્યું તો આ તરફ અમદાવાદમાં પણ એકનું કોરોનાને લીધે મોત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની સ્થિતિને લઈ મળી બેઠક ઓમિક્રોન અંગે અગ્રસચિવ મનોજ અગ્રવાલે આપી પ્રતિક્રિયા કહ્યું હાલ ગુજરાતમાં સંપૂર્ણ સાવચેતી રખાઈ રહી છે આંતરરાષ્ટ્રીય મુસાફરોના સેમ્પલ લઈ ટેસ્ટ કરાઈ રહ્યા છે પ્રથમ સુરક્ષા કવચ છે કોવિડ ગાઈડલાઈનનું પાલન રાજ્યમાં વધતા ઓમિક્રોનના કેસને લઈને આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે આપી માહિતી કહ્યું ઓમિક્રોનને લઈ તંત્ર એલર્ટ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી રહ્યા છે વિદેશથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે 31,000 કરતાં વધુ યાત્રિકો ગુજરાત આવ્યા 3500 લોકો હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા આરોગ્ય સચિવે કહ્યું કે અત્યારે રોજ 70,000 થી 75,000 ટેસ્ટિંગ થઈ રહ્યા છે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવાની પણ સૂચના અપાઈ છે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિયન્ટથી જુદા છે ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટા કરતા હળવા છે કોવિડ 19 નિષ્ણાત ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ઓમિક્રોનને લઈને આપ્યું મહત્વનું નિવેદન કહ્યું ઓમિક્રોન ગંભીર કે જીવલેણ નથી પરંતુ વ્યાપક રીતે પ્રસરતો હોવાથી સાવચેતી જરૂરી વેક્સિન બંને ડોઝ લીધા બાદ ઓમિક્રોન થાય તો રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબૂત બનશે મહેસાણામાં ઓમિક્રોનના સંકટને જોતા તંત્ર એલર્ટ મહેસાણામાં નોંધાયા ઓમિક્રોનના 3 દર્દી 3 દર્દી હાલ વડનગર સિવિલમાં સારવાર હેઠળ મહીસાગર જિલ્લામાં 111 દિવસ બાદ કોરોનાની થઈ એન્ટ્રી જિલ્લામાં એક સાથે બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં એક એક કેસ નોંધાતા લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ રાજ્યમાં હજુ 31 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ નથી લીધો 29 લાખ લોકોને પ્રથમ ડોઝ લેવાનો બાકી હર ઘર દસ્તક અંતર્ગત યોજનાથી રસીકરણની સંખ્યામાં થયો વધારો અમદાવાદમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસને પગલે ટેસ્ટિંગ ડોમમાં ધસારો રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે લોકોની લાઇનો કતારો લાગી શહેરના મોટાભાગના ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યા વધી અમદાવાદમાં વિદેશથી આવીને ક્વોરન્ટાઇનનો નિયમ ભંગ કરનાર 12 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી એરપોર્ટ પર તપાસ વધુ સઘન બનાવાઈ તો સાથે ઓમિક્રોનના અને કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતિત વધતા કોરોના અને ઓમિક્રોનના કેસ છતાં લોકો બેદરકાર સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા વડોદરામાં એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કર્યું એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં શૈક્ષણિક કાર્ય એક સપ્તાહ માટે બંધ કરાયું હતું દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને લઈને યોજી બેઠક સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ બેઠકમાં ટેસ્ટ બાદ લોકોને તરત જ હોમ આઇસોલેટ કરવા પર મુકાયો ભાર આ સાથે કોરોનાની દવાઓના પૂરતા સ્ટોકને લઈને પણ કરાઈ ચર્ચા દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે મળેલી બેઠક બાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ કહ્યું પ્રતિદિન 3 લાખ ટેસ્ટ કરવાની ક્ષમતા 2 મહિનાની દવાઓનો સ્ટોક તૈયાર કરાઈ રહ્યો છે ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા છે દેશમાં ઓમિક્રોનના જોખમને પગલે તેલંગાણાના સિરસિલ્લા જિલ્લાના ગુડેમ ગામના લોકોનો સરાહનીય પ્રયોગ
10 दिवस माटे लागू कर्यु स्वयंभू लॉकडाउन। गामनी एक व्यक्ति ओमिक्रोन पॉजिटिव आवता लोकोए लीधो निर्णय। महाराष्ट्र में ओमिक्रोन ना केस नो आंकड़ो थयो 88 नोंधाया नवा 23। ओमिक्रोन केस सीएम उद्धव ठाकरे कोविड टास्क फोर्स साथे योजी बैठक। एक महीना पछी महाराष्ट्र में नवा नोंधाता कोरोना केस पण 1000 ने पार। देश में वधता ओमिक्रोन केस ने लेने मध्यप्रदेश सतर्क। सीएम शिवराजे रात्र 11 वाग्या थी सवारे 5 वाग्या सुधी नाइट कर्फ्यू की करी जाहरात। लोगों ने कोरोना नियमों नो पालन करवा करी अपील। नाताल अने 31 डिसेम्बर की उजवणी दरमियान संक्रमण न वधे ते माटे लेवायु पगलू।